नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज में आप सबनું स्वागत છે। હેલો ડોક્ટર સાથે હું છું બંસરી શાહ। દર્શક મિત્રો, હેલો ડોક્ટર માં આજે આપણે મળીશું ડોક્ટર ભાવેશ રોય, જે એમડી ડીએમ કાર્ડિયોલોજી માં છે। ડોક્ટર ભાવેશ રોય હાલમાં ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે જ ફરજ બજાવે છે। તેઓ હાર્ટ ફેલ ધરાવતા દર્દીઓ, હાર્ટ એટેકના દર્દી અને જન્મજાત હૃદયની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓની સારવારનો બહોળો અનુભવ ધરાવે છે। તેઓને હૃદયરોગની સારવાર માટેની એડવાન્સ પ્રક્રિયા જેવી કે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી, જટિલ એન્જિયોપ્લાસ્ટી, બીએમવી, એએસડી, વીએસડી, પેસમેકર જેવી અન્ય પ્રક્રિયાનો બહોળો અનુભવ છે। તેઓને હાર્ટ ફેલ્યોરના દર્દીઓ જેનું ઇન્જેક્શન ફ્રેક્શન ઓછું હોય તેમની સારવારમાં અંગત રૂચિ ધરાવે છે। તો આજે આપણે હેલો ડોક્ટરમાં તેમને મળીશું। તો દર્શક મિત્રો, હેલો ડોક્ટરમાં આજે આપણે ડોક્ટર ભાવેશ રોયને મળવાના છે। ચાલો મળીએ તેમને। ડોક્ટર, સ્વાગત છે આપનું હેલો ડોક્ટરમાં। નમસ્તે બંસરી, થેન્ક યુ ફોર કોલિંગ મી ઓન મંતવ્ય ન્યૂઝ ચેનલ। થેન્ક યુ સો મચ ડોક્ટર। આમ તો હાર્ટને લગતી ઘણી બધી ગંભીર બીમારીઓ હોય છે, ઘણીવાર ઘણા દર્દીઓને એવું પણ થતું હોય છે કે દુખાવો થાય, હાર્ટમાં પણ દુખાવો થતો હોય તો તેમને સામાન્ય રીતે એવું જ લાગતું હોય છે કે તેમને એસિડિટીના કારણે દુખતું હશે, ઘણા બધા કારણો છે, પરંતુ આ બધી ચર્ચા પણ આપણે કરવાના છે। સૌથી પહેલા મેં એવું સાંભળ્યું છે કે કૃત્રિમ હૃદય, તો કૃત્રિમ હૃદય શું હોય છે એક્ચ્યુઅલમાં? હા બંસરી, કૃત્રિમ હૃદય એટલે લોકો માટે કદાચ આ નવો વિષય હશે। લોકોને હાર્ટ અટેક વિશે કે હાર્ટ અટેકના લક્ષણો વિશે બધી અત્યારે જાણ છે, અને ઘણા લોકોને એ પણ ખ્યાલ છે કે આપણે જ્યારે કોઈ દર્દીને હાર્ટ એટેક આવે તો શું લક્ષણ થાય। પરંતુ જો નવા વિષય વિશે વાત કરવી હોય તો એના માટે હું તમને જણાવું છું કે કૃત્રિમ હૃદય એટલે શું। કૃત્રિમ હૃદય અથવા તો આર્ટિફિશિયલ હાર્ટ એટલે એક જાતનું મિકેનિકલ પંપ। અત્યારે તમે કદાચ આ ટીવીમાં જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ છે કે જે વેસ્ટ બેન્ડ પહેરેલો છે, અને આ વેસ્ટ બેન્ડ ઉપર બેટરી લગાવવામાં આવેલી છે। આ જે બેટરી છે એમાંથી બે કેબલ્સ અંદર જઈ રહ્યા છે ચામડી નીચે, અને એ ચામડી નીચે જે કેબલ જઈ રહ્યા છે એ હૃદય સાથે અટેચ છે। અને જે દર્દીને હાર્ટ ફેલર હોય, અંતિમ તબક્કામાં હાર્ટ ફેલર હોય, એ દર્દીઓનું હૃદયનું પમ્પિંગ એટલું ઓછું થયું છે કે એના કારણે એમનું જીવન, લાંબુ જીવન અશક્ય થઈ ગયું છે। એક વર્ષમાં મૃત્યુની શક્યતા લગભગ 40-50% વધારે થઈ ગઈ હોય, તો એ નબળા હૃદય સાથે મિકેનિકલ પંપ જોઈન્ટ કરી દેવામાં આવે, જે મિકેનિકલ પંપને આપણે કૃત્રિમ હૃદય કહીએ અથવા તો આર્ટિફિશિયલ હાર્ટ કહીએ। એટલે આર્ટિફિશિયલ હાર્ટ એટલે એવું નહીં સમજવું કે દર્દીનું હૃદય કાઢીને મેટલનું આપણે મિકેનિકલ પંપ લગાવીએ છીએ। દર્દીનું હૃદય તો છે જ, દર્દીના હૃદયનો જે ડાબા ચેમ્બરનો ભાગ છે કે જે નથી પંપ કરતો, એને અડધો ભાગ કાઢીને એની જગ્યાએ એક પંપ લગાવી દેવામાં આવે, અને એ પંપ દર ધબકારે લગભગ 150-200 ml જેટલું બ્લડ પંપ કરી શકે એટલી કેપેસિટીનું હોય, તો આ દર્દીને હાર્ટ ફેલરના લક્ષણોમાંથી મુક્તિ મળે, દર્દીનું આયુષ્ય નોર્મલ જડી વળે, અને અલ્ટિમેટલી આ પેશન્ટ તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના કેન્ડિડેટ છે। પરંતુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન માટે આપણે કોઈ એવા ડોનર જોઈએ કે જેનું બ્લડ ગ્રુપ, જેની સાઇઝ, જેના હૃદયની ક્વોલિટી હાર્ટ ફેલરના દર્દીને સાથે મેચ થતી હોય। તો હાર્ટ ફેલરના દર્દી કે જેને 1 વર્ષ 6 મહિના કે 9 મહિના સુધી ખેંચવા મુશ્કેલ હોય, એ વારેઘડીએ એડમિટ થતા હોય અને ડોનર તરીકેનું યોગ્ય હાર્ટ મળતું ના હોય, તો ત્યાં સુધી એલવેડ, અમે એને LVAD કહેતા હોઈએ છીએ, એલવેડ કે જેને આર્ટિફિશિયલ હાર્ટ તમે કહી શકો કે કૃત્રિમ હૃદય કહી શકો, એ એલવેડ ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ, જ્યાં સુધી આ દર્દીને હાર્ટ, યોગ્ય હાર્ટ મળે નહીં ત્યાં સુધી। અને જેવું દર્દીને કોઈ ડોનર મળે, કોઈ એક્સિડન્ટ થયેલું વ્યક્તિ હોય, બ્રેઇન ડેડ થયેલું વ્યક્તિ હોય, એના ફેમિલી નક્કી કરે છે કે મારે અમારા મૃત સ્વજનનું હૃદય ડોનેટ કરવું છે, તો આ આર્ટિફિશિયલ પંપ હટાવીને અમે એ હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ। તો આર્ટિફિશિયલ હાર્ટ કરવાથી આપણને એ દર્દીઓ કે જે જીવતા નથી રહી શકવાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુધી, ત્યાં સુધી આપણે એમને જીવતા રાખી શકીએ। અલ્ટિમેટલી એ બધા દર્દી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈને આપણે લાંબુ 5-10-15 વર્ષનું આયુષ્ય એમને આપી શકીએ। જી બિલકુલ। તો દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે જોડાયા છે ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર ભાવેશ રોય। જો તમને પણ હૃદયને લગતી કોઈ પણ બીમારીઓ વિશે પ્રશ્ન થતો હોય તો આપ જે હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે થશે તેના પર કોલ કરીને જણાવી શકો છો। ડોક્ટર, આપણે વાત કરીએ, આપણે હાર્ટ ફેલિયરની વાત કરી, તો એકચ્યુઅલમાં હાર્ટ ફેલિયર એ શું હોય છે? એટલે લોકોને ઘણો કન્ફ્યુઝન હોય છે કે હાર્ટ ફેલિયર એટલે હાર્ટ બંધ થઈ જવું,
अथवा तो हार्ट अटैक आव्यो, हृदय बंद थई गयुं अने मसाज करवामां आव्यो तो के मारो हार्ट फेल थई गयुं। परंतु हार्ट फेलियर एटले हार्ट बंद थई जवुं ए रीतनुं नथी। हार्ट फेलियरना घणा बधा लक्षणों होय छे अने हार्ट फेलियर एटले तमारुं हृदय पंपिंग नबळुं पड़ी गयुं छे एटलुं ज समजवुं। आपणे कोई वस्तुने मापीए ने तो एनो मापदंड होय કે એક લીટર દૂધ છે અને એક કિલો વજન છે, તો હાર્ટ ફેલરની ભાષામાં વાપરીએ તો એ માપદંડ અથવા તો એ સ્કેલ એટલે EF ઇન્જેક્શન ફ્રેક્શન, હૃદય કેટલા ટકા કામ કરે છે એને હૃદયના પંપિંગના ટકા કહેવાય, EF કહેવાય। નોર્મલી આ EF 55-65 સુધીની નોર્મલ રેન્જ હોય, પરંતુ જ્યારે પંપિંગના ટકા ઓછા થાય એટલે કે હૃદય પંપ કરે છે પરંતુ જે 100 ગ્રામ લોહી હોય તેમાંથી 55 બહાર નીકળવું જોઈએ, પરંતુ 55ની જગ્યાએ 40 જ બહાર નીકળે તો હૃદય 40% કામ કરે છે। જો 30 નીકળે 100માંથી તો એ 30% કામ કરે છે, અને હૃદયની કેપેસિટી 100 ગ્રામ છે, 100 ml છે, પંપ કરે પરંતુ ફક્ત 10 ml જેટલું નીકળે બહાર, એટલું વીક હાર્ટ હોય, તો એને 10% પંપિંગ કહેવાય। તો જ્યારે હૃદયના પંપિંગના ટકા એટલે કે તમારા ઇકોકાર્ડિયોગ્રાફીના રિપોર્ટમાં લખેલું હશે EF એ 50% કરતાં ઓછું હોય તો એને ઇજેક્શન ફ્રેક્શન ઓછો છે, હૃદયનું પંપિંગ નબળું છે અને અમારી ભાષામાં હાર્ટ ફેલર કહેવાય। હવે આવા દર્દીને શું થાય? દર્દીને તમે જેમ જોયું કે ચાર એક ડાયાગ્રામ બતાવ્યા હશે કે એકમાં ફેફસામાં પાણી ભરેલું બતાવે છે, બીજામાં વજન કાંટો બતાવે છે કે જેમાં વજન વધી ગયેલું બતાવશે, અથવા તો પગમાં ખાડો પડી જાય એવા પ્રકારના સોજા આવી જવા, અને દર્દીને ચાલવા ફરવામાં હાંફ ચડવી, થોડું પણ ચાલે તો શ્વાસ ચડી જવો, હાંફ ચડવી, એ પ્રકારના લક્ષણો થતા હોય છે, તો આ હાર્ટ ફેલર કહી શકાય। જી ડોક્ટર, આગળ ચર્ચા કરીશું, પહેલા આપણી સાથે કોલર જોડાયા છે, પારસબેન છે આપણી સાથે। હેલો, હેલો, જી પારસબેન જણાવો। હા સર, મારે ફાધરને એન્જિયોગ્રાફી કરાવવાનું છે। હેલો, બરાબર, હા પારસબેન, તમારો અવાજ આવે છે, બોલો। તો એમને શું કીધું છે કે એક બે ડોક્ટરને બતાવ, એક કે કીધું સામાન્ય એન્જિયોગ્રાફી ચાલશે અને એક સીટી એન્જિયોગ્રાફી, તો બંનેમાં શું ફરક હશે? વેરી ગુડ ક્વેશ્ચન પારસબેન, આ તમારો ક્વેશ્ચન ખૂબ જ વ્યાજબી છે। ઘણા લોકોને એક એન્જિયોગ્રાફી કરવાની જરૂર હોય અને એ લોકો બે પ્રકારની એન્જિયોગ્રાફીમાં કન્ફ્યુઝ થતા હોય છે, કે એક કેથેટરવાળી એન્જિયોગ્રાફી હોય અને એક સીટી સ્કેનવાળી એન્જિયોગ્રાફી હોય। તો હું મારા દર્દીઓને એ સમજાવું છું કે જ્યારે રિપોર્ટ એન્જિયોગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય, દર્દીને દુખાવો ચાલુ હોય, તો એ દર્દીને કેથેટરવાળી એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ છે। જો દર્દીને હાર્ટ માં બ્લોકેજ આવવાની શક્યતા ખૂબ જ ઓછી હોય તો અમે એમાં સીટી એન્જિયોગ્રાફી કરાવતા હોઈએ છીએ। બંનેમાં રેડિયેશન છે, બંનેમાં ડાય આપવામાં આવે છે। હવે હું બે દર્દી વિશે અલગ અલગ જણાવીશ। એક દર્દી એવો છે કે જેને 35 વર્ષની ઉંમર છે, ટેન્શન છે અને છાતીમાં દુખે છે, પરંતુ એને બીપી નથી, ડાયાબિટીસ નથી, કોલેસ્ટ્રોલ નથી, સ્મોકિંગ નથી, અને ચાલવામાં 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર સરસ ચાલી જાય છે, પરંતુ એને છાતીમાં દુખાવો છે। હવે એને ડાઉટ છે કે મને નળીમાં બ્લોક છે કે નહીં, તો હું આ દર્દીની સીટી સ્કેનવાળી એન્જિયોગ્રાફી કરાવીશ। અને આનાથી વિપરીત એક પેશન્ટ એવું છે કે જેને 65 વર્ષની ઉંમર છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, સ્મોકિંગ છે અને ચાલે તો 500 મીટરમાં છાતીમાં દબાણ થાય છે, તો આ દર્દીને સીટી સ્કેનવાળી એન્જિયોગ્રાફી કરવાની જરૂર નથી, કેથેટરવાળી એન્જિયોગ્રાફી કરવાની જરૂર છે, કારણ કે એની એ દર્દીના બ્લોક હોવાના શક્યતા ખૂબ વધારે છે। તો સેમ ટાઈમમાં એક જ વખતના રેડિયેશનમાં, એક જ વખતના ડાય એક્સપોઝરમાં દર્દીનો બ્લોક સચોટ નિદાન થઈ શકે, તો એ દર્દીને અમે કેથેટરવાળી એન્જિયોગ્રાફી એડવાઇસ કરીશું। તમારા ફાધરની એટલે તમે તમારી ઉંમર 30 વર્ષ હશે લગભગ, અને તમારા ફાધરની ઉંમર લગભગ 50-55-60ની આસપાસ હોય, દર્દીને ચાલવામાં થોડી પણ તકલીફ પડતી હોય, એમને બીજા રિસ્ક ફેક્ટર્સ હોય, તો મારી સલાહ એ રહેશે કે તમે કેથેટરવાળી એન્જિયોગ્રાફી માટે જજો। થેન્ક યુ જી। અને એક કોલર જોડાયા છે આપણી સાથે, આશીષભાઈ છે। હેલો, હેલો, જી આશીષભાઈ, મેડમ મારો સવાલ એ છે કે જેવી રીતે નોર્મલ જે હાર્ટ રેટ હોય છે હ્યુમન બિંગની, એટલે જેન્ટ્સ અને મેલ અને ફિમેલમાં, દેટ ઇઝ અરાઉન્ડ 72-78, સો ઇફ ધી હાર્ટ રેટ ઇઝ ફ્લક્ચ્યુએટિંગ એટ ઇટ ગોઝ ટિલ 100, સો ઇઝ ઇટ ઓકે કોઈ ઇશ્યુ હોય શકે કે સમથિંગ લાઈક ધીસ? હા, હૃદયના ધબકારા વધી જવા એ આ કોરોના સમયમાં બહુ જ વધારે લોકો હેરાન કર્યા છે, અને એનું ખાસ કારણ એ પણ હોઈ શકે કે હવે આપણે ઓક્સિજન માપવા માટે પલ્સ ઓક્સિમેટ્રી માપીએ છીએ। પલ્સ ઓક્સિમેટ્રી ઓલમોસ્ટ ઓક્સિજન માપવાનું જે યંત્ર કહેવાય એ દરેકે દરેક ઘરમાં પહોંચી ગયું છે, અને એ ઓક્સિજન બતાવવા સાથે સાથે આપણને હૃદયના ધબકારા પણ બતાવે છે, તો આપણે નોટિસ થાય છે। હવે જ્યારે હું મારા ધબકારા માપવા જઉં છું ને મને કંઈ ચિંતા છે, તો મારા ધબકારા નેચરલી 5-10 જેટલા વધવાના જ છે। અમે એ ધબકારા કરતાં રેસ્ટિંગ હાર્ટ રેટ સંપૂર્ણપણે શાંત મને બેઠા હોય
ત્યારે એવરેજ હાર્ટરેટ કેટલું રહે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એ 60-90ની વચ્ચે હોવો જોઈએ. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક આપણા ક્રિકેટર છે સચિન તેંડુલકર, અથવા તો તમે ટેનિસ માટે સ્ટેફી ગ્રાફને જાણતા હશો, તમને ખ્યાલ છે કે એમના એવરેજ હાર્ટરેટ કેટલા છે? એમના રેસ્ટિંગ હાર્ટરેટ 45-50 છે. અને આ ક્રિકેટર, આ ટેનિસ સ્ટાર જ્યારે 3 રન દોડે ને તો એમના ધબકારા વધીને ફક્ત 45-70 થાય છે, અને 70થી એક જ બીજો બોલ આવે ને ત્યાં સુધીમાં પાછા 45 થઈ ગયા હોય. એટલે એ લોકોએ વકાર યુનિસને કહેવું ના પડે કે તમે 2 મિનિટ ઉભા રહો, મને હાફ ચડી છે, ધબકારા વધ્યા છે. તો વધારે ધબકારા હોવા એ સ્ટેમિના ઓછા હોવાની નિશાની છે. કોઈ એક વ્યક્તિ એક દાદરો ચડીને આવે અને એમ કે 2 મિનિટ મારે પાણી આપો, મારે થોડું વાત કરવી છે પણ હું હાફ ચડી છે, તો એ વ્યક્તિને હૃદયના ધબકારા એ વખતે 110-120 રહેતા હશે. અને આ વધારે ધબકારા એ દર્દીના ઓછા સ્ટેમિનાને બતાવે છે. જેમ જેમ તમે એક્સરસાઇઝ કરશો, જેમ જેમ તમે કન્ડિશન્ડ થશો, એમ એમ તમારા હૃદયના ધબકારા એવરેજમાં ઓછા થતા જશે. જી ડોક્ટર, હવે વાત કરીએ કે હાર્ટ ફેલિયરની તો વાત કરી, હાર્ટ પમ્પિંગની વાત કરીએ, તો હાર્ટ પમ્પિંગ કેમ ઘટી જતા હોય છે? ઘણા બધા કારણ હોઈ શકે હૃદયનું પમ્પિંગ ઘટવા માટેના, અને હૃદયનું પમ્પિંગ ઘટવા એટલે હાર્ટ ફેલિયર. પરંતુ પમ્પિંગ ઘટવાના બધા કારણોમાં સૌથી અગ્ર, સૌથી મુખ્ય કારણ કહીએ તો એ હાર્ટ અટેક છે. પ્રેગ્નન્સી દરમિયાન પમ્પિંગ ઘટી જવું, દારૂ પીવાના કારણે, આલ્કોહોલના કારણે હૃદય પહોળું થવું, જેનેટિક રીઝન્સના કારણે હાર્ટ પહોળું થવું, એ બધા જન્મજાત હાર્ટમાં હોલ હોય એના કારણે હૃદય નબળું પડવું. પરંતુ સૌથી મુખ્ય આજે ચિત્ર દેખાઈ રહ્યું છે, હૃદયની નળીમાં ચરબીનો થર, હૃદયની નળીમાં ચરબીના થરના કારણે ક્લોટ થવું, અચાનક એક નળી 100% બંધ થવાથી હૃદયના સ્નાયુને લોહી ન પહોંચવું, અને એના પહેલા કલાકમાં, ગોલ્ડન અવરમાં, પહેલા બીજા ત્રીજા ચોથા કલાકની અંદર એ નળી ન ખુલે અને એ સ્નાયુનો ભાગ હંમેશા માટે ડેડ એટલે કે ડેમેજ થઈ જાય, તો એને હાર્ટ અટેકથી થતી ડેમેજ કહેવાય. આપણા હાથમાં કોઈએ દોરી બાંધી દીધી હોય ટાઈટ, 4 કલાક સુધી ખોલી ના હોય, આંગળીઓ ભૂરી પડી જાય, કાળી પડી જાય, તો આપણે 6 કલાક 12 કલાક પછી આંગળી પર મલમ લગાવીએ તો કંઈ સારું થવાનું નથી. એટલે હાર્ટ અટેક જ્યારે આવે અને એના પ્રાથમિક તબક્કામાં, પહેલા કલાકોમાં જો એની યોગ્ય ટ્રીટમેન્ટ ન થાય તો હૃદય હંમેશા માટે નબળું પડે છે. એટલે હાર્ટ ફેલર કારણ હાર્ટ અટેક. હાર્ટ અટેક એકલું નહીં, હાર્ટ અટેકની પ્રાથમિક તબક્કામાં જે ટ્રીટમેન્ટ યોગ્ય થવી જોઈએ એ ના થઈ હોય એના કારણે. જી જી ડૉક્ટર, હમણાં કોરોના કાળની વાત કરીએ તો ઘણા બધા લોકોને એવું ડૉક્ટરમાં કન્સલ્ટેશન માટે જાય ને પછી એવું કે એમના હાર્ટ થોડું 15% ડેમેજ થયું છે કે 10% ડેમેજ થયું છે, એવું શું હોય છે એકચ્યુઅલમાં? એ કહી શકાય કે જ્યારે હૃદયનું પંપ, આપણે મોટાભાગે કોરોના દર્દીઓને એક ECG કરાવતા હોઈએ, ઇકો કરાવતા હોઈએ છે, અને જે ઇકો કરીએ એમાં એક ઇન્જેક્શન ફ્રેક્શન, આપણે જેમ વાત કરી એ ઇન્જેક્શન ફ્રેક્શન પેરામીટર લખેલો હોય છે, એ પેરામીટર 60% નોર્મલ ગણીએ અને લગભગ એ પમ્પિંગ 30% થઈ ગયું હોય તો આપણે એમ કહીશું કે 50% હાર્ટ ડેમેજ થઈ ચૂક્યું છે, અને એ હૃદયનું પમ્પિંગ લગભગ 15% થઈ ગયું હોય તો આપણે એમ કહીએ કે હૃદયના સ્નાયુનો 70-80% જેટલો ભાગ અત્યારે હલતો જ નથી, પમ્પિંગ કરતો જ નથી. તો જે પર્સન્ટેજ ઓફ ડેમેજ, જેમ આપણે સિટી સ્કેનમાં કોરોનામાં કહેતા હતા, એ રીતે હૃદયનો જેટલા પર્સન્ટેજનો ભાગ પમ્પિંગ કરતો દેખાતો નથી ઇકોમાં, એને એટલા ટકા હાર્ટ ડેમેજ થયું કહેવાય. જી જી ડૉક્ટર, હાર્ટ એટેક જ્યારે આવતો હોય અને ઘણીવાર એમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે ત્યારે ડૉક્ટર એવું પણ કહેતા હોય છે કે સારું થયું તમે એમને ટાઈમસર હોસ્પિટલ લઈ આવ્યા, તો જેમ કે હાર્ટ એટેક આવ્યો હોય દર્દીને અને એના ત્યાંથી હોસ્પિટલ દૂર હોય અથવા તો ઘણીવાર એમ્બ્યુલન્સ આવવામાં મોડું થઈ જાય, તો એના પ્રથમ તબક્કામાં એમને શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ? યસ મંસરી, જો હાર્ટ એટેક ઘરે આવ્યો હોય એવું લાગે તો સ્વજનને પહેલાં તો એ ખબર નથી પડવાની કે આ હાર્ટ અટેક છે. હું એમ કહીશ કે કોઈ પણ અનયુઝ્યુઅલ એસિડિટી, ગેસ કે કંઈ પણ તકલીફ ચાલુ થઈ હોય તો એક ECG કરાવો. જો તમને ખબર હોય કે દર્દીને હાર્ટની બીમારી છે અને છાતીનો દુખાવો છે કે જે હાર્ટ અટેક હોઈ શકે, તો ઘરમાં એક એસ્પિરિન, ઇકોસ્પિરિન ટેબ્લેટ હોય એ તમે આપી શકો. તમે 108 ફોન કરો, તમારી ગાડીમાં સ્વજનને તમે લઈ જઈ શકો, પરંતુ 108 તમને એટલા જ ટાઈમમાં ત્યાં પહોંચાડી શકશે. અને ફાયદો એ છે કે પહેલાં 20 મિનિટ, પહેલાં 10 મિનિટમાં હૃદય બંધ થઈ જવું, કાર્ડિયક અરેસ્ટ થવું એની શક્યતા ખૂબ વધારે હોય છે. તમે તેજ ચલાવીને તમારી ગાડી પહોંચાડો, પરંતુ તમારી ગાડીમાં ડિફિબ મશીન, શોક આપી શકે એવી ડિવાઇસ નથી, જ્યારે 108માં એ ડિવાઇસ છે. તો હું તમને એડવાઇસ આપીશ કે ઘરે જો ટ્રીટમેન્ટ છે, પહેલાં તબક્કામાં કોલ ફોર ધ હેલ્પ, પહેલાં 108 બોલાવો, ત્યાં સુધી ઇકોસ્પ્રિન આપો, એસ્પિરિન આપો, ખુલ્લી હવા આપો, દર્દીને મૂવમેન્ટ ન કરાવો,
108માં હોસ્પિટલ સેફ પહોંચો, અને તમે એક યોગ્ય સવાલ પહોંચ્યો પૂછ્યો કે કેટલી વાર સુધી મોડું થઈ જતું હોય છે, ઘણી વખત હાર્ટ અટેક આવે ત્યારે તમે કયા પ્રકારની ટ્રીટમેન્ટ પસંદ કરશો? જી બિલકુલ, ઘણા લોકો એવું પસંદ કરતા હોય છે કે આપણે હાર્ટ અટેક છે પહેલાં સ્ટેબલ થઈ જઈએ, પહેલા કલાક, પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ સુધી લોહી પાતળું કરવાના ઇન્જેક્શન લેવામાં આવે, એ ઇન્જેક્શનની અસર થાય, પછી સ્ટેબલ થાય, પછી ચોથા પાંચમા દિવસે દર્દી અમારી પાસે એન્જિયોગ્રાફી માટે આવે. એન્જિયોગ્રાફી થાય તેમાં શું મળે ખબર છે? હૃદયની નળી સંપૂર્ણપણે 100% બંધ છે. ક્યારે બંધ થઈ હતી? 4 દિવસ પહેલાં. 4 દિવસથી નળી બંધ ને બંધ હોય તો એ હૃદયના સ્નાયુમાં ક્યાંથી લોહી મળતું હતું? ડેમેજ, કમ્પ્લીટ ડેમેજ, હાર્ટ ફેલર. તો આ અટકાવવા માટે હું એવું કહું છું કે જો તમારી હોસ્પિટલ 2 કલાક દૂર હોય, વિધિન 2 અવર તમે એવી હોસ્પિટલમાં પહોંચી શકો કે જ્યાં કેથલેબ ફેસિલિટી અવેલેબલ છે, તો તમારે એ ચૂઝ કરવી જોઈએ. નહીં કે કમ્ફર્ટ માટે બાજુની હોસ્પિટલ કે 10 મિનિટની, 2 કલાકની અંદર, એટલે 2 કલાકની અંદર તો આખું અમદાવાદ, કદાચ અમદાવાદની પેરિફેરલ પણ કવર થઈ જાય, અને દરેકે દરેક જગ્યાએ કેથલેબ ફેસિલિટી વિધિન 1/2 અવર, 1 અવર મળી રહે એટલા આપણે ડેવલપ્ડ અત્યારે છીએ. અને એ પહેલાં 3 કલાક, પહેલાં 6 કલાકમાં જો આપણે એવી જગ્યાએ પહોંચ્યા કે જ્યાં આગળ એન્જિયોગ્રાફી થઈને એ જ કલાકમાં નળી ખુલી જાય, તો બીજા ત્રીજા દિવસે દર્દીને જ્યારે રજા આપવામાં આવે ત્યારે એમનો પમ્પિંગના ટકા 60%, એટલે કે ઇજેક્શન ફ્રેક્શન, હૃદયનું પમ્પિંગ નોર્મલ હોય. જી ડોક્ટર, આપણે એના પર આગળ ચર્ચા કરીશું, પરંતુ કોલર જોડાય છે. મયુરિકા બેન છે આપણી સાથે. હેલો. હેલો. જી મયુરિકા બેન. હાજી. જણાવો આપનો પ્રશ્ન. હું પૂછું કે હાર્ટ ફેલિયર જે પેશન્ટ હોય એમના માટે બ્લડ ટેસ્ટ કયો કરાવી છે બેન? યા મયુરિકાબેન, ઘણા બધા દર્દીઓને એક હાર્ટ અટેક માટે કે હાર્ટ ફેલર માટે જ્યારે ઇસીજીની ઇકોમાં પુષ્ટિ થાય ને કે હાર્ટ ફેલર છે અથવા તો હાર્ટ અટેક છે, પરંતુ વિશ્વાસ નથી આવતો, કારણ કે એ ડૉક્ટરે જાતે ઇકો કરેલો હોય તો એક સબ્જેક્ટિવ થઈ જતો હોય છે, પણ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવે કન્ફર્મ તો આમ મનમાં એશ્યોરન્સ આવે છે કે ના, હવે તો રિપોર્ટ પણ એવું કહે છે. 2 પ્રકારના રિપોર્ટ હોય છે. એક ટ્રોપોનિન નામનો બ્લડ ટેસ્ટ છે કે જે હાર્ટ અટેક ની તીવ્રતા બતાવે છે, અને એક બીજા પ્રકારનો ટેસ્ટ છે એન્ટી બીએનપી, એટલે અમારી ભાષામાં કહેવાય કે એન્ટી પ્રો બીએનપી, બ્રેઇન નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ. આ ટેસ્ટ હાર્ટ ફેલરની તીવ્રતા બતાવે છે, એટલે કોઈ દર્દીને હાર્ટ ફેલર હોય અને બીએનપીનો ટેસ્ટ 1000 હોય વર્સિસ 10000 હોય, તો એ 10000 જેનો રિપોર્ટ આવ્યો છે એ દર્દી હાર્ટ ફેલરમાં ઘણો સિરિયસ કહેવાય. જી, નેક્સ્ટ કોલર છે સોનલબેન આપણી સાથે. હલો. નમસ્તે સર. હેલો. જી સોનલબેન. હવે જે હું કોલ કરું છું, મારે કે પૂછવું છે કે મારા સસરાની ઉંમર 80 યર્સ છે. કેટલા વર્ષ કીધા? હા, તો એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયો બાયપાસ શું કરાવી શકાય? અમે એન્જિયોગ્રાફી, સીટી એન્જિયોગ્રાફી કરાવેલી છે. ઓકે. હા, તો તમારી ઉંમર કેટલી કીધી મને ફરીથી કહેશો? મેં 60 યર્સ. 60. હા, દેખો બેન, સીટી એન્જિયોગ્રાફી જ્યારે કરાવેલી હોય અને એના આધારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરીનો નિર્ણય લેવો હોય તો આઈ વિલ એડવાઇઝ કે પહેલાં કેથેટરવાળી એન્જિયોગ્રાફી કરાવી. આની પહેલાંના એક પ્રેક્ષકગણે ક્વેશ્ચન પૂછેલો હતો કે સીટી એન્જિયોગ્રાફી સારી કે કેથેટર એન્જિયોગ્રાફી સારી, અને મેં એના જવાબમાં એ જ કીધેલું હતું કે જ્યારે દર્દીને બ્લોક હોવાની શક્યતા વધારે હોય ત્યારે આગળનું ડિસિઝન લેવા માટે, કોર્સ ઓફ એક્શન, મોડ ઓફ એક્શન નક્કી કરવા માટે કેથેટરવાળી એન્જિયોગ્રાફી મસ્ટ છે. એટલે સૌથી પહેલાં તો તમારા ફાધરની કેથેટરવાળી એન્જિયોગ્રાફી કરાવવી જરૂરી છે. કદાચ બ્લોકેજના જે પર્સન્ટેજ લખેલા છે એ ચેન્જ થઈ જશે, અને કોઈ દર્દીને એન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી કરાવવી એનો જો નિર્ણય લેવો હોય તો આઈ વિલ એડવાઇઝ કે એવું નથી કે 3 નળી બ્લોક એટલે બાયપાસ સર્જરી જ હોય અને 1 નળી બ્લોક એટલે એન્જિયોપ્લાસ્ટી સારી જ. એ ફિંગરપ્રિન્ટ જેવું છે, દરેકે દરેક દર્દી માટે એક ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ આન્સર છે. એ દર્દીનું પમ્પિંગ કેવું છે, કઈ નળી બ્લોક કેટલા ટકા છે, એની એંગલ્સ, એમાં કેલ્શિયમ કેટલું છે, એ જગ્યાએ વાયર, બલૂન કે સ્ટેન્ડ પહોંચાડવામાં કેટલી તકલીફ થઈ શકે, દર્દીને બ્લીડિંગ થાય છે કે નહીં, એન્જિયોપ્લાસ્ટી પછી દર્દી લોહી પાતળું કરવાની દવા લઈ શકશે કે નહીં, આ બધી વસ્તુઓ નક્કી કરે છે કે એન્જિયોપ્લાસ્ટી સારી કે ખરાબ. અને જ્યારે બાયપાસ માટે વિચારીએ તો કિડનીનું ફંક્શન કેવું છે, દર્દીના ફેફસા કેવા છે, દર્દી બાયપાસ સર્જરી માટે ફિટ છે કે નહીં, તો આ બધા ક્વેશ્ચન્સના આન્સરથી અમને ખ્યાલ આવે છે કે આ દર્દી બાયપાસ માટે ફિટ છે કે નહીં. તો એટલા માટે જ્યારે ડૉક્ટર તમારા દર્દીને જોશે, ઇકોનો જો રિપોર્ટ જોશે, એમના ફેફસા, એમની લંગ કેપેસિટી, કિડનીના રિપોર્ટ જોશે અને કેથોટરવાળી એન્જિયોગ્રાફી જોશે, ત્યારે પિક્ચર ક્લિયર થશે કે દાદા માટે એન્જિયોપ્લાસ્ટી સારી કે બાયપાસ સર્જરી સારી. જી અશોકભાઈ જોડાય છે આપણી સાથે. હલો. 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 જી જણાવો. નમસ્તે.
સાહેબ મને 9મા તારીખમાં મહિનામાં સાહેબ કોરોના થઈ ગયો હતો. ઓકે. અને સાહેબ તે પછી મારું હૃદયનું એલવીએફ કરાવ્યું હતું ઇકો. બરાબર. લઈ સાહેબ ત્યારે મને 42% હતો. બરાબર. અને તે પછી સાહેબ 2 મહિના પછી પાછું મેં હમણાં 11 મહિના સાહેબ 34% થઈ ગયો ઇકો. બરાબર. લક્ષણો વિશે વાત કરી એ જ પ્રકારનું તમારું ચિત્ર છે. ઘણા બધા કોરોનાના દર્દીઓમાં એવું થયું છે કે જયારે કોરોના થયો હોય અને સાયલન્ટલી હાર્ટ એટેક આવી ગયો હોય, એમને તકલીફ થઈ હોય પરંતુ એ દરમિયાન યોગ્ય સમયે ECG ના થયો હોય, ઓક્સિજન ઓછું થયું હોય, એ કોરોનાના કારણે થયું છે એવું માનવામાં આવ્યું હોય, અથવા તો હાર્ટ એટેક આવ્યો અને એના કારણે ફેફસામાં કન્જેશન થયું હોય, ફેફસામાં પાણી ભરાયું હોય. આપણે જેમ એક ચિત્ર જોયું અત્યારે પણ જોઈ રહ્યા છીએ કે સોજા આવવા, વજન વધવું, શ્વાસ ચડવો અને ફેફસામાં પાણી ભરાવવું, એટલે તમારો કેસમાં કોરોના દરમિયાન સાયલન્ટ હાર્ટ એટેક આવ્યો હોય એવું લાગે છે. એ હાર્ટ એટેકના કારણે હાર્ટ ફેલર થયું છે અને તમને હાર્ટ ફેલરના લક્ષણ છે કે જેમાં શ્વાસ ચડવો, હાંફ ચડવું, આડા પડીને સૂઈ જાઓ તો મૂંઝારો થવો, બેઠા થઈ જવું અને જેવું પેશાબ બરાબર થાય, પેશાબની દવા વધારે લેવામાં આવે તો એકદમ રાહત થઈ જાય એ પ્રકારની તકલીફ છે. તમારે એન્જિયોગ્રાફી એક વખત કરાવવી જોઈએ. એન્જિયોગ્રાફી કરાવીને જે નળી હજુ પણ કદાચ 80-90% જો બ્લોક હોય તો એ બ્લોક દૂર કરવાથી ફાયદો થશે કે નહીં એ નક્કી કર્યા બાદ એ બ્લોક દૂર કરી દેવો જોઈએ. જી જી ડોક્ટર, હવે આપણે હાર્ટ એટેક ની વાત કરીએ તો હાર્ટ એટેક આવવાનું કારણ શું, અને જ્યારે હાર્ટ એટેક મતલબ આવતો હોય અને ઘણા લોકો એના લક્ષણો નથી સમજી શકતા તો એના લક્ષણો વિશે પણ જણાવશો? યા ડેફિનેટલી બંસરી, હાર્ટ એટેક આવવા માટેના કારણો 5 કહીશી આપણે. ઘણા બધા કારણ એવા છે કે જે આપણા કંટ્રોલમાં નથી, મારી ઉંમર અથવા તો મારી જાતિ કે હું પુરુષ જાતિમાં છું, હું અહીંયા ઇન્ડિયામાં જન્મ્યો છું તો એ હું બદલી નથી શકવાનો, પરંતુ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સ્મોકિંગ, વજન વધારો, વજન વધારા સાથે લેક ઓફ એક્સરસાઇઝ, આ 5 વસ્તુ એવી છે કે જે મોડિફાયેબલ છે. આ 5 વસ્તુ એવી છે કે જે કંટ્રોલમાં રાખી શકાય, અટકાવી શકાય, અને આ મુખ્યત્વે આ 5 જ કારણ આપણને ખ્યાલ છે કે જે અટકાવવાથી આપણે હાર્ટ એટેક અટકાવી શકાય. યંગ એજની વાત કરીએ, સ્મોકિંગ. ફિમેલની વાત કરીએ, વજન વધારો, બેઠાડો જીવન અને એના કારણે થતો ડાયાબિટીસ. ઓલ્ડ એજની વાત કરીએ કે 60 વર્ષની ઉંમર છે, હાઇપરટેન્શન. અને યંગ એજમાં બીજું એક વાત કરીએ કે સ્મોકિંગ સાથે સાથે અમુક વખતે વિટામિન ડેફિશિયન્સી, વિટામિન B12 ડેફિશિયન્સી, અને એના કારણે એક હોમોસિસ્ટિન બ્લડ વધી જવું. હોમોસિસ્ટિન વધવું એટલે કે બ્લડ જાડું થવું, અને બ્લડ જાડું થવાના કારણે યંગ એજમાં સ્ટ્રોક, યંગ એજમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જતી હોય છે. તમારો બીજો સવાલ હતો કે હાર્ટ એટેકના લક્ષણ શું. દરેક વ્યક્તિને ખ્યાલ છે, અત્યારે આપણે જ્યારે ચિત્ર જોઈ રહ્યા છીએ ત્યારે એક ચિત્ર આવી રહ્યું હતું કે એમાં એક દર્દીને છાતી પર હાથ મૂકીને વાંકો વળેલો બતાવતા હતા. એ દર્દી, એ ચિહ્ન છે હાર્ટ એટેકનું. આવા સંજોગોમાં દુખાવો જડબાથી માંડીને પેટ સુધી થઈ શકે, છાતીના મધ્યથી માંડીને પાછળ પડખા, બે શોલ્ડર કેપ્સ્યુલ જે કહેવાય, શોલ્ડર બ્લેડ કહેવાય, એ બ્લેડની વચ્ચે થઈ શકે. ડાબા હાથમાં દુખાવો જતો હોય. કોઈ પણ પ્રકારની અનયુઝ્યુઅલ એસિડિટી, ગેસ જો થાય તો એને ઇગ્નોર નહીં કરવું. અત્યાર સુધી, અત્યારે આજે સવારે જે હાર્ટ એટેકના દર્દીને અમે અટેન્ડ કર્યું છે, ધીસ ઇઝ અ ફેક્ટ, રાજસ્થાનનું પેશન્ટ આવેલું છે. દર્દીને અમે જ્યારે પૂછીએ છીએ કે તમને કોઈ દુખાવો કે એવું કંઈ, ના. દર્દીના વાઈફે શું કીધું, સાહેબ આખી જિંદગી એમને કદી ગેસ એસિડિટી નથી થયું, 25 દિવસ પહેલાં એમને એટલો બધો ગેસ થયો કે ઓફિસ ના જઈ શક્યા, અને અત્યારે દર્દીના ઇકોમાં, ECG માં લગભગ 3-4 અઠવાડિયા પહેલાં આવેલો હાર્ટ એટેક બતાવે છે. સો માય રિક્વેસ્ટ, તમને બધાને ખ્યાલ છે કે છાતીમાં દુખાવો થવો, ચાલતી વખતે છાતીમાં દુખાવો થવો હૃદયના રોગના લક્ષણ છે, પરંતુ અનયુઝ્યુઅલ થાક લાગવો, ગભરામણ થવી, ટાયર્ડનેસ થવી, ગેસ એસિડિટી થવી, પ્લીઝ ગેટ એન ECG, પ્લીઝ ગેટ એન TMT એટલીસ્ટ, ટ્રેડમિલ ટેસ્ટ, તો એનાથી આવતો હાર્ટ એટેક અટકાવી શકાશે. જી ડોક્ટર, ઘણીવાર ઘણાના મોઢે એવું પણ સાંભળવા મળે છે કે જેમ કે કોઈ વસ્તુનો સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, અથવા ખૂબ જ વિચારતા હોય તો પણ હાર્ટ એટેક આવી જતો હોય છે, આ વાત સાચી છે? હા, એટલે એવું કહી શકાય કે પેલું પડતાને પાટું જેવું કહેવી શકાય. આપણે ગુજરાતીમાં કહીએ ને કે અણી આવીને અટકેલું હતું અને એક બીજો ધક્કો વાગ્યો, એટલે એ દર્દીમાં એવું નહીં કે એ સ્ટ્રેસના કારણે બ્લોકેજ થયા છે. એ સ્ટ્રેસના કારણે લોહી જાડું થયું, ના. સ્ટ્રેસના કારણે ડાયાબિટીસ થઈ ગયો, ના. પરંતુ એ સ્ટ્રેસના કારણે જે ડાયાબિટીસવાળા દર્દીમાં સુગર વધી જવી, BP વાળા દર્દીમાં BP વધી જવું, અને એના કારણે જે હૃદયની નળીની અંદર પોપડી હોય એ ખરે તો એની પર ક્લોટ થઈ જવો,
એટલે એકલા સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક આવી ગયો એવું ન માનવું, પરંતુ સ્ટ્રેસ ડેફિનેટલી એક કારણભૂત છે કે જેના કારણે હૃદયના ધબકારા વધારે રહેવા, સુગર વધારે રહેવું, બીપી વધારે રહેવું અને ઇનડાયરેક્ટલી એ પરિબળો હાર્ટ એટેક માટે જવાબદાર છે. જી બિલકુલ ડૉક્ટર, આપણો કાર્યક્રમ હતો હેલો ડૉક્ટર, એમાં જોડાયા અને સરસ ઇન્ફોર્મેશન આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મંતવ્ય ન્યૂઝ ફોર ઇન્વાઇટિંગ મી. તો દર્શક મિત્રો, તમને પણ જો આવી હૃદયની સમસ્યા વિશે કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય અથવા એના ટ્રીટમેન્ટ માટે તમે સીધો જ ઝાયડસ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો, એ માટે એમનો નંબર નોંધી લેશો. તો દર્શક મિત્રો, આ સાથે અમારી વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં આજે બસ આટલું જ. ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો. અને હા, મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. એ માટે લોગ ઇન કરો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.